ગત મધરાતથી એસટી બસોના પૈડા થંભી જતા ખાનગી ટ્રાવેલના વાહન ચાલકોએ પબ્લિકની મજબૂરીનો લાભ ઉઠાવી ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી હતી અને કારેલીબાગ, અમિતનગર સર્કલ, ભૂતળી જાપા, કીર્તિસ્તંભ, લાલબાગ જેવા અનેક સ્થળોએ ખાનગી વાહનોનો રાફડો ફાટ્યો હતો. આ વાહન ચાલકોએ રોજના સામાન્ય ભાડા કરતા બમણો વધારો કરી મુસાફરોને લૂંટવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવને ટ્રાફિક પોઈન્ટ પર ઉભેલા ટ્રાફિક પોલીસો પણ મૂક પ્રેક્ષક બની ખાનગી વાહન ચાલકોની ઉઘાડી લૂંટનો તમાશો જોઈ રહ્યા હતા. તો બીજી તરફ કામ માટે અટવાયેલા મુસાફરોએ ન છૂટકે બમણા રૂપિયા ખર્ચીને મુસાફરી કરતા નજરે પડ્યા હતા. એસટીની હડતાલના કારણે લોકોને પ્રાઇવેટ સાધનમાં જવું પડે છે અને એના કારણે પ્રાઇવેટ સાધનવાળા આ તકનો લાભ લઈને વધારે પેસેન્જરો ભરે છે અને લોકોને મુશ્કેલી અને ભાડામાં પણ બહુ જ વધારો કર્યો. એટલે શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓ ગવર્મેન્ટને જણાવવા માટે શોર્ટ ટાઈમની હડતાલ હોવી જોઈએ, એમ બહુ લાંબી ખેંચવી નહીં જોઈએ. એમ એસટી વિભાગમાં તો શક્ય હોય એટલે જલ્દી અને સમિટી લેવી જોઈએ. ખાલી રજૂઆત કરવા માટેનો એક દિવસ પૂરતો કે થોડા અમુક ટાઈમ પૂરતી જ હડતાલ હોવી જોઈએ, બહુ લોંગ ટાઈમ નહીં હોવી જોઈએ.